हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में छो बेटा? आज आप पाठ 13 भारत स्थान भूस्तरीय रचना अने भूपृष्ठ वन शीखी रहा छे। तो एमा आपणे विश्वना देशों में भारतनुं स्थान विश्वना नक्शा साथे आगला वीडियो में आपणे जाण्युं। हवे भारत स्थान कद अने विस्तार जोईए। भारतनुं स्थान कद अने विस्तार, विद्यार्थी मित्रों तमे नक्शानो अभ्यास करशो बेटा, के जेथी करीने ख्याल आवे के कई रीते छे भारतनुं स्थान छे, केटला किलोमीटरनी रेन्जमां आगळ पाछळ साइडमां ऊपर नीचे ए स्थान धरावे छे, बराबर ने? हवे आपणे जोईए तो भौगोलिक दृष्टिए भारत उत्तर गोलार्धमां आवेलो छे, बराबर ने? भारतनुं स्थान એ ઉત્તર ગોળાર્ધમાં છે। જોયું તેમ તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે, એટલે કે ભારતના નકશામાં અહીંયા ભારતનો આ નકશો છે। આના પહેલાંના મેં નકશામાં તમને બતાવ્યું કે આ સાઈડ છે એ એશિયા ખંડ આવેલો છે, એટલે ઉપર એશિયા ખંડ અને નીચે દક્ષિણ ભાગમાં આખો ભારત છે એ રીતે આવેલો છે, બરાબર? ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ, એટલે ભૂમિખંડનો વ્યાપ એટલે કે જ્યાં પાણી નહીં, બરાબર, પાણી ન હોય એવો ભૂમિખંડ, તો એનો વ્યાપ શું છે? તો કે 8.4 થી જો અહીંયા લખેલું રહ્યું, વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો, 8.4 થી આ છે ભૂમિખંડ, એ 37.37 અંશ 6 ઉત્તર અક્ષાંશ, આ ઉત્તર અક્ષાંશ છે એ અક્ષાંશ ઋત, અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ ઋત, એટલે કે આ ભાગ છે એ આવેલો છે અહીંથી 68.7, અને એનો જે પૂર્વ રેખાંશ ઋત છે એ 97.25, એટલે કે આ વિસ્તાર આખો છે એ પૂર્વ રેખાંશ છે, બરાબર? આ એનો ઉત્તર રેખાંશ છે, અહીંથી દક્ષિણથી ઉત્તર તરફ આ પૂર્વથી પશ્ચિમ તરફ છે એ એનો ભૂમિખંડ છે, ભૂમિભાગ છે એ એટલો છે આ ભૂમિખંડ છે, બરાબર? આ ભૂમિખંડ છે એ ઉત્તર અક્ષાંશ ઋત છે, જે 8.4 થી અહીંયા લખ્યું જ છે વિદ્યાર્થી મિત્રો, 8.4 થી 37.6 અંશ સેલ્સિયસ, બરાબર, રેખા અક્ષાંશ ઋત છે, અને 68 અહીંયા આપેલું છે 68.7 થી 97.25 એ પૂર્વ રેખાંશ ઋત વચ્ચે આવેલો દેશ છે, ભારતની મધ્યમાં, એટલે કે ભારતની મધ્યમાં એટલે કે ભારતની વચ્ચે, આ ભારતનું મધ્ય છે, ભારતની મધ્યમાં કર્કવૃત પસાર થાય છે। જો વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવું, કર્કવૃતની લાઈન અહીંયા છે ભારતમાં, જો ભારતની મધ્યમાં કર્કવૃત લખેલું છે અહીંયા, બરાબર, ભારતની મધ્યમાં એટલે કે ભારતનું આ મધ્ય છે એમાં કર્કવૃત પસાર થાય છે, એટલે કર્કવૃત જે ટપકા 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 આવું બતાવેલું છે એ કર્કવૃત પસાર થાય છે, તેનો ઉત્તર ગોળાર્ધ, બરાબર, તેનો પૂર્વ પશ્ચિમ, હવે એની મધ્યભાગ, તો કે મધ્યભાગમાંથી કર્કવૃત પસાર થાય છે, બરાબર, ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, જે 23.30 ઉત્તર અક્ષાંશ ઋત પર આવેલો છે, તે 23.30 ઉત્તર અક્ષાંશ પર આવેલો છે, બરાબર, અને દેશને બે ભાગમાં વિભાજિત કરે છે। હવે આ જે કર્કવૃત છે એ દેશને બે ભાગમાં વિભાજિત કરે છે, બરાબર, તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ ફેલાયેલો છે, બરાબર, તેનો ઉત્તર ભાગ એટલે કે તેનો આ ભાગ છે, આ તેનો ઉત્તર ભાગ, આ તેનો ઉત્તર ભાગ છે એ વધારે પૂર્વ અને પશ્ચિમ, આ તેનો ઉત્તર ભાગ,
બરાબર હવે અહીંથી કર્કવૃત પસાર થાય છે બેટા તો આટલો ભાગ છે આખો આ ભાગ છે આ બધોય ભાગ છે એ તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે જો આ ભાગ છે અહીંયા નીચે કાંઈ નથી પણ અહીંથી તમે વિચાર કરો તો આખો આ ભારતનો નકશો છે અહીંથી કર્કવૃત પસાર થતી હોય બેટા તો એનો પૂર્વ અને પશ્ચિમનો બધો ભાગ આ એનો પૂર્વ પશ્ચિમ છેડો છે જે ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધીનો જે આ ભાગ છે એ બધો જ ભાગ છે એ ઉત્તર ભાગમાં આવેલો છે એટલે ઉત્તર ભાગ છે એ પૂર્વ અને પશ્ચિમ દિશામાં વધારે વાર ફેલાયેલો છે અહીં વિશાળ મેદાનો એટલે કે અહીંયા મેદાનો આવેલા છે ગંગાના અને યમુનાના જે મેદાનો હોય એ મેદાન વિસ્તાર છે આ બધો ભાગ છે એ મેદાન વિસ્તાર છે અને આ બધો ભાગ છે એ પર્વતીય વિસ્તાર છે આ બધો ભાગ છે એ મેદાન વિસ્તાર બરાબર અને અહીંથી આટલો આ ભાગ છે એ પર્વતીય વિસ્તાર છે એટલે ઉત્તર ભાગમાં વધુ પૂર્વ પશ્ચિમ ભાગ આવેલો છે અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વતની શ્રેણી આવેલી છે એટલે કે આ હિમાલય પર્વત છે બરાબર એ આ શ્રેણીમાં આવેલો છે હિમાલય પર્વત છે એ આ શ્રેણીમાં આવેલો છે વધારે મેદાનો પણ આવેલા છે અને હિમાલયની આખી શ્રેણી છે એ આ ભાગમાં આવેલી છે કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે હવે આપણે જોઈએ કે કર્કવૃતથી દક્ષિણે આવેલું વિદ્યાર્થી મિત્રો આ કર્કવૃત છે હવે એની દક્ષિણે આવેલું એટલે આ ભાગ છે હવે કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે જો મેં તમને દોરી અને બતાવ્યું કર્કવૃતથી નીચેનો ભાગ છે આટલો ઉત્તર ભાગમાં ગયો બરાબર એમાં પૂર્વ અને પશ્ચિમ બંને ભાગ આવી ગયા હવે કર્કવૃતથી જે નીચેનો ભાગ છે બેટા ભારતનો એ ત્રિકોણ આકાર ધરાવે છે જો મેં લાઇનિંગ કરી એમાં જ તમને દેખાય છે કે એ ત્રિકોણ આકાર ધરાવે છે તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે હવે તેમનો દક્ષિણ તરફનો ભૂભાગ અહીંથી પહોળો છે હવે જેવું એ દક્ષિણે પહોંચવા આવે એટલે એનો ભૂભાગ છે એ સાંકડો એટલે કે એનો ભૂમિ વિસ્તાર છે એ સાંકડો થતો જાય છે જેમ જેમ નીચેના ભાગમાં આવે એમ એમ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આપણો દેશ છે એ સાંકડો થતો જાય છે એટલે કે એનો ભૂ વિસ્તાર છે ભૂમિ ભાગ છે એ સાંકડો થતો જાય છે અહીંયા કેટલો પહોળો છે અહીંથી અહીંયા સુધી પહોળો છે પણ જેમ જેમ દક્ષિણમાં આવીએ આપણે ભારતના એમ એમ એનો ભૂભાગ છે ભૂમિ ભાગ છે એ સાંકડો થતો જાય છે આ મુખ્યત્વે દ્વીપ કલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો પણ સમાવેશ થાય છે આ પૂર્વ તથા પશ્ચિમના થોડાક પૂર્વ તથા પશ્ચિમના થોડાક સાંકડા મેદાનોનો પણ સમાવેશ એમાં થાય છે હવે ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત 30 અંશ છે પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિમી છે એટલે કે અહીંયા કન્યાકુમારીથી અહીં સુધીનો જે ભાગ છે ઉત્તર તરફનો ભાગ છે કાશ્મીરથી એટલે કે આ કાશ્મીરથી કન્યાકુમારી સુધીની કિલોમીટરની લંબાઈ 3214 છે બરાબર પશ્ચિમે આ ઉત્તર અને દક્ષિણની લંબાઈની હવે પૂર્વ અને પશ્ચિમ હવે પૂર્વમાં અરુણાચલ પ્રદેશ આ વિસ્તાર આ અરુણાચલ પ્રદેશ છે હવે અહીંથી શરૂ કરીને અહીંયા ગુજરાત સુધીનો જે ભાગ છે એ કેટલા કિલોમીટર આવેલો છે તો કે 2933 કિલોમીટરનો ભાગ છે કાશ્મીરથી કન્યાકુમારી કેટલા કિલોમીટર છે તો કે 3214 કિલોમીટર છે ગુજરાતથી અરુણાચલ પ્રદેશ આ કેટલા કિલોમીટર છે તો કે 2933 કિલોમીટરનો ભાગ કિલોમીટર આવેલું છે બરાબર આટલે કિમી રેખાંશીય તફાવતને કારણે તેનો પૂર્વ પશ્ચિમ તથા આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે હવે તેમના પૂર્વ અને પશ્ચિમ આ પૂર્વ અને પશ્ચિમનો ભાગ છે એમાં
રેખાંશીય તફાવતને કારણે સમયમાં સ્થાનિક કલાકમાં 2 કલાકનો તફાવત છે. એટલે કે ગુજરાતમાં જ્યારે રાત હોય ત્યારે અરુણાચલ પ્રદેશમાં રાતનો ગુજરાતમાં ભાગ હજી રાત હોય, અર્લી મોર્નિંગ હોય, ત્યારે અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થાય છે 2 કલાકનો. એટલે ધારો કે આપણે સવારે 7 વાગે સૂર્યોદય થાય છે, બરાબર, તો 6 અને 5 તો આપણા 5 વાગે ત્યારે અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થાય છે. ગુજરાતમાં જ્યારે 5 વાગે સવારના ત્યારે અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થાય છે. એટલે કે પૂર્વ અને પશ્ચિમ બંને રેખાંશીય તફાવતને કારણે તેના સ્થાનિક સમયમાં 2 કલાકનો તફાવત રહે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં અહીંયા સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં અહીંયા હજી રાત 2 કલાકની બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમય, એટલે કે ભારત તો પછી ભારતનો પ્રમાણ સમય કયો ગણો, બરાબર, તો 82 એટલે કે 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે, બરાબર. જો આ એની સમયરેખા આપી છે, એક મિનિટ બેટા, આ એની સમયરેખા, પ્રમાણ સમયરેખા, જે બધા જ રાજ્યોમાં સરખા સમયમાં સૂર્યોદય થાય અને સરખા સમયમાં સૂર્યાસ્ત થાય એ પ્રમાણ સમયરેખા કહેવાય. તો આ પ્રમાણ સમયરેખા અહીંથી શરૂ થાય છે અહીંયા સુધી, તો એ 82.30, બરાબર, 82.30 પૂર્વ રેખાંશ છે, એ પૂર્વ રેખાંશ વૃત્ત છે જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ રેખાંશ છે એ 5 રાજ્યમાંથી પસાર થાય છે અને 5 રાજ્યમાંથી પસાર થવાથી તેનો સ્થાનિક સમય સમગ્ર ભારતનો પ્રમાણસર સમય માનવામાં આવે છે. એટલે કે આ 5 રાજ્યોમાં સવારે જે સૂર્યોદય થાય અને રાતે જે સૂર્યાસ્ત થાય સાંજે, એ જ સમય એ ભારતનો પ્રમાણ સમય ગણવામાં આવે છે, પ્રમાણ સમયરેખા ગણવામાં આવે છે. કારણ કે આ 5 રાજ્યોની અંદર એક સરખા પ્રમાણે સૂર્યાસ્ત થાય છે અને એક જ સમયે સૂર્યોદય થાય છે, બરાબર. પૂર્વ અને પશ્ચિમ છે એમાં 2 કલાકનો તફાવત છે, એટલે એ તફાવતને લીધે એ પ્રમાણ સમય ગણી શકાય નહીં બેટા, બરાબર, એનો સમય પ્રમાણ ન ગણી શકાય. પરંતુ 5 રાજ્યો એવા છે જે 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત પર આવેલા છે અને એ પૂર્વ રેખાંશ વૃત્ત પર આવેલા આ 5 રાજ્યો છે એના સમય પ્રમાણે ભારતનો પ્રમાણ સમય ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારી સામે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર આપણે જોયા, બરાબર. હવે એનો કેટલા ચોરસ કિમી વિસ્તાર છે